કોર્પોરેટર દિનેશ સાવલિયાએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. આજ રોજ સવારે પૂના નગર પ્રાથમિક શિક્ષણ શાળામાં 400 કીટ વિતરણ કરવાની એવું SMC એ જાણ કરેલી, પણ પેપરના માધ્યમથી એવી જાહેર ખબર આવેલી કે 19 સોસાયટીને વિતરણ કરશું અને 2000 લોકોની લાઈન લાગેલી, અને સ્થાનિક કોર્પોરેટર દિનેશ સાવલિયાએ આવી મુદ્દો થાળે પાડી અને આ 2000 લોકોને રાશન કીટ મળે એવી વ્યવસ્થા મામલતદારને બોલાવી, ઝોનલ ડેપ્યુટી કમિશનર મિસ્ટર રાજને બોલાવી અને એ થાળે પાડી અને આ લોકોને 2000 કીટનું વિતરણ થાય એવી વ્યવસ્થા કરી, તાકે આ લોકો જે મીડિયમ વર્ગના લોકો છે જે પોતાની સોસાયટીમાંથી આવી સવારના 5 વાગ્યાના લાંબી લાઈન લગાવી અને ઊભેલા છે એ લોકોને તકલીફ ન પડે, એટલે સ્થાનિક કોર્પોરેટર દિનેશ સાવલિયાની મહેનતથી આ 2000 લોકોને આજે કીટ મળશે એવી વ્યવસ્થા કરાવી છે. બાકીનું રામભાઈ સવારે 4 વાગ્યાના અહીંયા જ છે આ લોકોની લાઈનની વ્યવસ્થામાં, વધુ રામભાઈ માહિતી આપશે. સવારમાં હું સાહેબને મળ્યો તો મને એવું કહેવામાં આવ્યું કે હવે તમે લાઈન અહીં અટકાવી દો, ખાલી 400 જણાને કીટ મળશે, 400 જણાને અનાજનું વિતરણ કરી આપશું. તો મેં કીધું સાહેબ 2200ની લાઈન છે અને હજી આમાં ઘણી સોસાયટીના તો સભ્યો આવ્યા નથી, તો આ તમે કઈ રીતનું કરો છો? દર વખતે મેં કીધું આ રીતે તમે તૈયાર કરાવો અને પછી થોડાક જણાને આપી અને જતા રહ્યો, એટલે અમારે કાયમિકને માટે આ બબાલ ઊભી જ રહેશે. તો પછી તમે એવું કરો કે સોસાયટી દીઠ તૈયાર કરી અને જેટલા નામ હોય એ પ્રમાણે તમે જ આવીને ફાળવી જો ને. તો કે એ સાહેબને કહેવું પડે. મેં કે તમારે જે રસ્તો લેવો લ્યો, આ લોકો અત્યારે સવારના વહેલાથી લાઈનમાં ઊભા છે અને લાઈન બહુ જબર છે, તો આ બધાને પહોંચી વળવા માટે શું કરવું એ તમારે નક્કી કરવાનું છે. પછી દિનેશભાઈ સાવલિયાને મેં બોલાવ્યા, દિનેશભાઈ સાવલિયા આવ્યા અને એણે જોયું તો સાહેબારે ડિસ્કસ કરી અને છેલ્લે નિર્ણય એ લેવાનો કે કાંઈ નહીં, આ બધાને અમે કીટ અત્યારે પહોંચાડશું.